સુરતમાં સતત મહિલા અત્યાચારોની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાં એક સગીરાને પડોશમાં જ રહેતા યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની ના કરી તેને તરછોડી દીધી હતી, જેને લઈને આ સગીરાએ યુવક વિરુદ્ધ સુરતના લીંબાયત પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે પ્રેમ પ્રકરણમાં સગીરાનું શારીરિક શોષણ કરનાર યુવકની ધરપકડ કરી હતી. સુરતમાં સતત મહિલા અત્યાચારોની ફરિયાદોમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની બાળકીઓ સાથે દુષ્કર્મની સાથે સગીરાઓ અને યુવતીઓને લગ્નની લાલચ આપે તેના શારીરિક શોષણની ફરિયાદો સતત સામે આવી રહી છે, ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને મોઇન શોકત પિંજારી નામના યુવકે સાથે આંખ મળી ગઈ હતી, જેને લઈને આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. જો કે યુવક સગીરાને પ્રેમાળમાં ફસાવી લગ્નની લાલચ આપી આ સગીરા સાથે એક વાર નહીં પણ બે કરતા વધુ વાર શારીરિક સંબંધ બાંધી તેનું શારીરિક શોષણ કર્યું હતું. જો કે ત્યારબાદ સગીરાએ મોઈનને લગ્ન કરવાનું કહેતા તેને ના પાડી દીધી હતી, જેથી સગીરાએ મોઈન દ્વારા તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેનું શારીરિક શોષણ થયા હોવાનું લાગતા તેને યુવક સાથે થયેલા દગા બાબતે પોતાના પરિવારને જાણકારી આપી હતી, જેને લઈને પરિવારે આ મામલે સગીરાનો સાથ આપી યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જો કે સગીરાની ફરિયાદના આધારે સુરતની લીંબાયત પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી દીધી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલો યુવક માનસિક રીતે વિકૃત હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જો કે આ યુવકે અન્ય કોઈ સગીરા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ.